કાજલ, હવે મેં અશોક જોડે વાત કરી છે અને તારા ખાતર હું અશોક જોડે ખોટું બોલી છું કે હું માં બની શકું એમ નથી. તું કાજલ જોડે મેરેજ કરી લે. હવે આ વાતને તારે સત્ય સાબિત કરી બતાવવાનું છે. થેન્ક યુ સો મચ દીદી. હવે છે ને તમે કઈ ચિંતા ના કરો, બધું છે ને હું સંભાળી લઈશ. તારી ખુશી માટે મેં એટલું બધું ખોટું બોલી અને આ એટલે તમે ખુશ નથી? અરે પાગલ, તું ખુશ હોય ને હું ખુશ ના હોય એવું બને? બસ રહી વાત મમ્મી પપ્પાની, એમને કશી આ વાતની ખબર નથી. તો મમ્મી પપ્પાને પણ આ જ વાત કરવાની છે ને? હા, પણ કઈ રીતે કરવાની છે એ હવે તારે જોવાનું છે. એ બધું થઈ જશે. બસ તમે છે ને આમ ને આમ જ્યાં સુધી મારા અને અશોકના મેરેજ ના થઈ જાય ને ત્યાં સુધી આમ ને આમ પેક જ રહેજો. અરે ગાંડી, તારી ખુશી માટે મેં આટલું કર્યું છે ને, હવે આગળ આ પણ નહીં કરું? તો ખુશ છે ને? અરે હું તો છે ને તમને એમ કહેવાય ને કે કઈ નથી શકતી એટલી બધી ખુશ છું, પણ તમારું મોઢું આમ કઈક પડેલું લાગે છે. અરે ના ના, એવી કોઈ વાત નથી. બસ તારી ખુશી માટે હું જે ખોટું બોલી એનું દુઃખ છે મને. ખોટું બોલવામાં તો શું છે, આમાં કોઈની નુકસાની તો છે નહીં કે તો થોડું દુઃખ થઈ, આમાં તો બસ તમે મારી અને અશોકની ખુશી જોવો ને. પણ કાજલ, આજે હું ખોટું બોલી છું એ તું કઈ રીતે સાબિત કરી બતાવીશ? એ તો કે અરે સાબિત કરવામાં શું છે, હું છે ને એક ડોક્ટરને ઓળખું છું, હું એમની પાસે જઈશ અને તમારા ખોટા રિપોર્ટ બનાવી લઈશ. ખોટા રિપોર્ટ? હા. કેવી રીતે? અરે શું કેવી રીતે, આપણે ડોક્ટરને કહીએ ને પૈસા આપીને કે ખોટા રિપોર્ટ બનાવવા છે તો બનાવી નાખે ને. પણ એના માટે ડોક્ટર રાજી થશે? એ બધું તમે મારી ઉપર છોડી દો ને, હું બધું કરી લઈશ. પણ કાજલ, તું ડોક્ટરને જઈને કહીશ શું? ડોક્ટરને જઈને શું કહેવાનું, બસ એટલું જ કે સોનલ માં નથી બની શકે એવા મને ખોટા રિપોર્ટ આપી દે. પણ કાજલ, આ વાત ડોક્ટર માનશે ખરા? દીદી આ બધું હું જોઈ લઈશ, તમે એની ઉપાધિ ના કરો. બસ તમે છે ને જ્યાં સુધી આ વાતનો એન્ડ ના આવી જાય ને ત્યાં સુધી બસ આમ જ ચૂપ રહેજો. હા તારી વાત તો સાચી છે, પણ તો બી તું એકવાર ડોક્ટરને પૂછી તો જો એ શું કહે છે. હા કઈ વાંધો નહીં, હું ડોક્ટર સાથે હાલ જ વાત કરીને આવું છું, પણ તમે પ્લીઝ હો તમારું પ્રોમિસ તોડતા નહીં, આમ જ ચૂપ જ રહેજો. અરે હું નહીં તોડું પ્રોમિસ, મેં તને કહ્યું ને કે તારા લગ્ન અશોક જોડે કરવા છે, તું કરાવી લઈશ. એનાથી વિશેષ શું જોઈએ તારે? બસ કઈ નહીં, થેન્ક યુ. મેમ. હા બોલો. તમારે છે ને મારો એક કામ કરવાનું છે. કામ? શું કામ? વિચારી લેજો, સીધી નાનો પાડી દેતા. એટલે એવું કયું કામ છે કે તું આટલું પાકું કરે છે? કામ એવું છે એટલે તો પાકું કરું છું ને. એટલે મને સમજણ પડી નહીં, તું શું કહેવા માંગે છે? કઈ વાંધો નહીં, હું તમને સમજાવું. તમારે મારી બેન સોનલનો એક ખોટો રિપોર્ટ બનાવવાનો છે અને એ રિપોર્ટમાં એવું લખવાનું છે કે સોનલ ક્યારેય પણ માં નહીં બની શકે. એઝ એ પ્રોફેશનલ હું એ કામ નથી કરતી, હું શું કામ ખોટા રિપોર્ટ બનાવું? વિચારી લો, આના માટે તમને બહુ બધા પૈસા પણ મળશે. સોરી, હું મારા પ્રોફેશનમાં પૈસા લઈ અને કોઈના ખોટા રિપોર્ટ નથી બનાવતી, તો પ્લીઝ સોરી. હજુ એકવાર વિચારી લો. તમારે તમારું ઘરનું ક્લિનિક સ્ટાર્ટ કરવું હશે ને તો પણ થઈ જશે. ના, તો પણ
એવા ખોટા કામ હું ના કરું. હું તમને આ કામ માટે 50,000 રૂપિયા આપીશ. 50,000? ના, તે છતાં પણ એવા ખોટા કામ કરી અને મને મારું ક્લિનિક ઊભું નથી કરવાનું. બરાબર, એટલે તમને 50,000 ઓછા લાગે છે, એવું છે? અરે, મેં ક્યાં એમ કીધું, પણ 50,000 થી કોઈ ક્લિનિક ઊભા ના થાય. કઈ વાંધો નહીં, આપણે ક્લિનિક ઊભું કરવા માટે તમને હું 1,00,000 રૂપિયા આપીશ. ના, તે છતાં પણ આપણે એ કામ નથી કરવાનું. ખોટા રિપોર્ટ બનાવી અને મને કોઈની જિંદગી ખરાબ નથી કરવાની. અરે, પણ આમાં કોઈની જિંદગી ખરાબ નથી થતી. વાત એમ છે કે મારી બેન જે છોકરા સાથે સગાઈ કરવાની છે, એ છોકરો મને પસંદ છે. એટલે જો તમે એ ખોટા રિપોર્ટ બનાવી નાખો તો શાયદ મારી લાઈફ સુધરી શકે છે. એટલે આમાં કોઈનું ખોટું તો થતું નથી. પણ ખોટા રિપોર્ટનું તું પરિણામ જાણે છે? પણ આમાં ક્યાં કઈ બીજું પરિણામ આવે એમ છે? અને તમે વિશ્વાસ રાખો, તમારું નામ ક્યાંય પણ નહીં આવે. એની શું ગેરંટી કે મારું નામ નહીં આવે, કોઈની જિંદગી ખરાબ નહીં થાય અને મારું ક્લિનિક પણ ઊભું થઈ જશે? જુઓ, તમારું નામ ક્યાંય નહીં આવે એની ગેરંટી હું લઉં છું. અને બીજા નંબરમાં 1,00,000 રૂપિયા આપું છું, એમાં તમે ક્લિનિક તો ઊભું કરી જ શકશો. અને બીજા નંબરમાં મારી બેનની સગાઈ હજુ થઈ નથી પણ થવાની છે, એટલે એમાં એને પણ કોઈ નુકસાની નથી. ના, તે છતાંય આ રિસ્ક લેવા હું નથી માંગતી. પણ મેડમ, આમાં ક્યાં કોઈ રિસ્ક છે? અને હું ક્યાં કોઈને એમ કહું છું કે તમે કોઈનું એબોર્શન કરાવી નાખો એમ. હું તો જસ્ટ એટલું કહું છું કે મારી બેન ક્યારે માં નહીં બની શકે એવું ખોટો રિપોર્ટ તૈયાર કરી દો, અને એના માટે હું તમને 1,00,000 રૂપિયા પણ આપું છું ને. અરે, તું વાત જે કહે છે એ કઈ ખોટા રિપોર્ટ બનાવી આપવાની એ કઈ એબોર્શન થી ઓછું ના કહેવાય. પણ આમાં ક્યાં એની લાઈફ બરબાદ થાય છે? ના, તે છતાંય આ રિસ્ક લેવા હું નથી માંગતી. જો તમને પૈસા ઓછા લાગતા હોય ને તો હું તમને વધારે પૈસા પણ આપવા તૈયાર છું. પણ આ કામ, એક મિનિટ, જો આ કામ તમે નહીં કરો તો હું તો ગમે ડોક્ટર પાસે કરાવી લઈશ, અને એના માટે હું એને પૈસા પણ આપી દઈશ. હવે તમારે વિચારવાનું છે કે આ લાવો તમારે લેવો છે કે હું કોઈ બીજા ડોક્ટર પાસે જાઉં. સારું, તું આટલું ફોર્સ કરે છે ને તો હું તારું કેવું માનું છું. હા, પણ વાત આપણા બંને વચ્ચે હોય. વાત પણ આપણા બંને વચ્ચે રહેશે અને આમાં કોઈને કોઈ નુકસાની પણ નથી થવાની. પણ હા, હું તમને કામ થઈ જાય પછી પેમેન્ટ આપીશ. ના, એવું નહીં. હાફ પેમેન્ટ પહેલા અને હાફ પછી, પણ પેમેન્ટ જે કીધું છે ને એ જ મળવું જોઈએ. અરે મેડમ, હું છે ને જે બોલું ને એ તો હું કરીને જ રહું, એટલે તમે એમાં ઉપાધિ ના કરો. બસ, મેં તમને જે કામ સોંપ્યું છે એ કામ મને પરફેક્ટ જોઈએ. જો કામ દારૂ થઈ જશે એ ગેરંટી મારી, તો પૈસા આગળની વાતો સાચવી એ કામ તારું. તો પૈસા પણ તમને મળી જશે એ ગેરંટી મારી, અને આગળ કોઈને કોઈ નુકસાની પણ નહીં થાય અને ક્યાંય તમારું નામ પણ નહીં આવે એ પણ ગેરંટી મારી. સારું, એઝ એ પ્રોફેશનલ હું આવા કામ કરતી તો નથી, પણ શું છે, મારી કઈ જરૂરત છે અને તારું પણ કામ થાય છે એ માટે હું માનું છું. પણ જો, સાવચેતી તને રાખવી પડશે. આ વાત ક્યારેય બહાર ના નીકળે અને સાચવવાનું, કેવી રીતે સંભાળવાનું એ કામ તારું જ છે. એ બધું તમે મારી ઉપર છોડી દો. બસ તમે મને ફટાફટ એ રિપોર્ટ તૈયાર કરી દો. સારું, તો પછી તું એને લઈ આવજે મારા ક્લિનિક પર, આપણે રિપોર્ટ રેડી કરી નાખશું. ચલો, સારું, તો પછી મળીએ ક્લિનિક પર.
અરે સ્વીટી તો ઓહો અશોકભાઈ બહુ આમ હરખેલા થઈ ગયા છો ને, આ સગાઈ થઈ એવું સાંભળું? હા, આ ભગવાનની દયા થઈ ને એટલે સગાઈ થઈ ગઈ. ભગવાનની દયા ને? એમ તો નહીં કયો કે આ આટલા ટાઈમ થી તમારું બધા ગોતતા હતા ત્યારે માંડ માંડ સગાઈ થઈ. હા, પણ મારી ઉંમર કઈ એટલી બધી વધારે નથી થઈ ગઈ. ક્યાંથી વધારે નો થઈ ગયો? હવે તો તમે ઉંમર તમારી દેખાય છે, 40-50 વર્ષ ન થયા હોય એવું લાગે છે. હા, મારી હજી 31 વર્ષ જ જા છે. પણ કેમ છે, હારું છે ને? હવે હારું છે, પણ હવે આ સગાઈ બગાઈ થઈ તો પેંડા બેંડા નું શું છે? અરે હું હોય બે દિવસ માં પેંડા ઘરે પૂગી. બે દિવસ માં પેંડા ને પાર્ટી જોઈએ ભેગી. પાર્ટી તો એક રવિવાર ની રાહ જોવી પડશે. આ નહીં મેલા રવિવાર. આ રવિવારે શું છે? મારે મળવા જવાનું છે. બોલો ને. હા, મળવા જવાનું છે. ક્યાં? આ તમે ને મારા જીજાજી ક્યાં મળતા ને? પણ એ તો બંધ થઈ ગયું. અમે બંધ થઈ ગયું ને? હા ખરા છો. તમે તો વળી નવી નવી ની સગાઈ કરી, ત્યાં તો આમ એટલા ઉત્સાહ માં આવી ગયા, બહુ મળાય નહીં સગાઈ પછી. આ હમણાં હાજી કુમાર હમણાં દેખાણા નથી. એમની તો વાત જ ના કરો, એના કામ ધંધા માંથી ઉત્સાહ આવે તો ને. આ નવું નવું હોય ને એ સારું લાગે. બસ પછી જેમ જેમ જીવન જાતું જાય એટલે દરરોજ નું એક રૂટીન. લગ્ન થયા, બસ લગ્ન 4 દિવસ ની ખુશી છે ખાલી. એ નાચો ખુશ. લગ્ન કરાય કે ન કરાય? હું તો કહું તો ન જ કરાય. પણ લગ્ન નહીં કરું, પણ તને ખબર છે હું સોનલ ને કેટલો પ્રેમ કરું છું, એટલે લગ્ન પછી હું આમ દુખી થઈ જવી આપણે. અરે હું તો મસ્તી કરું છું, તમે તો સિરિયસ થઈ ગયા. વોટએવર, લગ્ન નહીં કરજો ને, ખુશ રહેજો. હા બસ તો સારું. હા બોલો, બીજું તો કેવી તમારી લાઈફ કેવી હાલે? બકવાસ. બકવાસ? આને મજાક મજાક કરવાની આદત ગઈ નહીં. નો જાય ને, તમારી જેવા પડોશી હોય તો મારે મજાક તો કરવી પડે. હા એ વાત એ હાચી. હાલો તો હવે મારે કામ છે તો જાવું. હા તો કઈ, અમે નવરા નથી. આ તો હમ આવ્યા તો ઉભા રહી ગયા કામ. હા સ્વીટી, લગ્ન પછી હાવ બદલાય જ ગયા. મને એ નથી સમજાતું કે શું નિર્ણય લઈએ. મારે તો મગજ કામ નથી કરતું. આ વેવાણનો ફોન આવ્યો હતો. શું કહેતા હતા? શું કહું તમને, કદાચ એ વાત સાંભળીને તમે પણ નહીં માનો કે એ વાત સાચી છે. પણ કઈ વાત, કે તો ખબર પડે ને. પણ એ વાત કહેવાની મારી જીભ નથી ઉપડતી. તો ના કે. પણ એ વાત કરી છૂટકો પણ નથી. અરે તો પણ કે ને. વિવાન કહેતા હતા કે અશોકની સાથે સોનલની સગાઈ તોડી નાખવાની છે, અને એ વાત સોનલને ભારતીબેનને ફોન કરીને કહ્યું હતું. અરે ખોટી વાત છે, એવું કઈ બને? સોનલ કે સામેથી સગાઈ તોડવાનું? હું જાણતી જ હતી કે તમે મારી વાતનો વિશ્વાસ નહીં કરો. મેં પણ એ વાતનો વિશ્વાસ નહોતો કર્યો, પણ પછી એમણે મને બહાર દઈને આ વાત કરીને ત્યારે મેં એ વાતનો વિશ્વાસ કર્યો. ત્યાં સુધી તો હું મજાકમાં લેતી હતી. કાં તો તારે સમજવા ફેર થાય છે, અને કાં તો ભારતીબેનને સગાઈ નહીં રાખવી હોય ને એટલે બાનું બતાવતા હશે. ના ના, મારો સમજવા ફેર નથી થતો. એમણે જે કહ્યું ને એ શબ્દ મને હજી યાદ છે. એમણે કહ્યું કે સોનલનો ફોન હતો અને અશોક અને સોનલની સગાઈ તોડી નાખવાની. અરે સોનલને સગાઈ તોડવી હોય
તો એ ભારતીબેનને ફોન કરે કે આપણને વાત કરે? કદાચ ને આપણને ના કહી શક્યો હોય એટલા માટે વેવાણને ફોન કર્યો હશે. ના ના, હું ના માનું, ખોટી વાત છે. બસ ને, હું એટલી જ વાત નહોતી કહેવા માંગતી, પણ આ તો દીકરીના જિંદગીનો સવાલ છે, એટલા માટે ન છૂટકે તમને વાત કરવી પડી. એક જ વાત છે, સોનલને પ્રોબ્લેમ છે તો સોનલ આપણને કહે કે ભારતીબેનને કહે? એ તો વિચારવા જેવી વાત છે. તો પછી? પછી આ વાત સોનલને પૂછીએ. બોલાવ, બોલાવ સોનલને. બોલાવું છું, પણ તમે એની સાથે શાંતિથી વાત કરજો. હા બેટા. સોનલ, સોનલ. હા મમ્મી. અહીંયા આવને. બોલો ને મમ્મી. આ તારી મમ્મી જે વાત કરે છે એ સાચી વાત છે? કઈ વાત મમ્મી? બેટા, હું તને જે વાત પૂછું ને એનો સાચે સાચો જવાબ આપ છે. તારી સાસુને તે ફોન કર્યો? હતો હા, કરે તમે. શેના માટે? એ જ કે હું અશોક સાથે સગાઈ કરવા નથી માંગતી. જોયો ને, પણ શું કામ? શું વાંધો છે અશોકમાં? વાંધો કઈ નથી, બસ મેં સામેથી ફોન કરીને કહી દીધું. પણ એનું કોઈ કારણ તો હશે ને? આ જ્યારે સગાઈ નક્કી થઈ, સગાઈ થઈ ગઈ ત્યાં સુધી તું કયા સપનામાં હતી કે સગાઈ થયા પછી આ લગ્નની તારીખ લેવાની છે, ત્યારે તું આમ અચાનક સગાઈ તોડવાની વાત કરે છે? તું આબરૂના ધજાગરા કરવા માંગે છે અમારા? ના પપ્પા, હું આબરૂના ધજાગરા કરવા નથી માંગતી. તો પછી આ શું છે? તને ખબર છે ને કે તારા પપ્પાનું આ 5 ગામમાં નામ છે, અને તું આવી રીતના સગાઈ તોડી નાખશે તો તારા પપ્પા કોઈને મોઢું બતાવવા લાયક નહીં રહે. શું જવાબ આપશે? શું કારણ બતાવશે? હવે કઈ બોલીશ? લોકોને ત્યાં આવા પ્રોબ્લેમ આવે ને પરિવારમાં, તો એના સોલ્યુશન હું લેવા જતો હોઉં છું, અને આજે તમે પ્રોબ્લેમ ઊભા કરશો ઘરમાં, તો લોકોને હું શું જવાબ આપીશ? મને કારણ બતાવો, શું કારણથી તે ના પાડી છે? બસ એમ જ મેં ના પાડી. હજી પણ તું કઈક છુપાવે છે, જે કારણ હોય મને સ્પષ્ટ કહી દે, વ્યાજબી કારણ હશે તો તારી વાત હું પણ સ્વીકારીશ. એવું કોઈ કારણ નથી પપ્પા, બસ મેં સામેથી જ કહી દીધું. તું કારણ વગર સગાઈ ના તોડે મને એટલી તો ભાન પડે છે બેટા. તું સાચું કહીશ કે નહીં? કોઈ કારણ વગર તું સગાઈ તોડી નાખે એવા તું માની લો ખરો? તો તમારે કારણ જાણવું છે ને, તો સાંભળો. હું માં બની શકવાની નથી.